નમસ્તે બાળકો, કેમ છો? મજામાં. ચાલો આપણે ગયા વખતે ધોરણ 4 માં જ્યારે પ્રકરણ 1 ઇકોનોમિકમાં એના વિશે ભણતા હતા, તો હજી આપણે એ જ ચાલુ છે. તો એની અંદર મેં તમને ગયા વખતે શું હતું કે ઈટ કેવી રીતે દોરવી, ત્યારબાદ તો કે ઈટો આપણે જે આવતી હતી એમાં જે એના જેવું જે આકૃતિ હતી એમાં શું તમે સાચાની નિશાની કરવાની હતી એ હતો. ત્યારબાદ તો કે એક જૈના અને મુનિયા બે મિત્રો આવ્યા હતા, એ બંને મિત્રો છે એમાં કોની દિવાલ મજબૂત હતી એ આપણે શીખ્યા હતા. ત્યારબાદ દિવાલની વિવિધ પેટર્ન હતી, આ પેટર્ન છે એને શું તો કે સાચો જે એની આકૃતિ હતી એની સાથે જોડવાની હતી એ પણ આપણે કર્યું. ત્યારબાદ હવે પાના નંબર 6 ઉપર આપણે જે ઝરૂખામાંથી ઈંટોની સરસ જુદી જુદી ડિઝાઇન બનાવી હતી એમાં પણ શું તો કે આપણે રાઇટની નિશાની છે કહી દીધી. એના પછી મેં તમને યાદ છે હોમવર્ક કર્યું હતું કે તમારે છે ને સરસ મજાની ઈંટની અંદર લાલ કલર પૂરવાનો હતો અને શું હતો કે એક પેન્સિલથી છે આમાં જરૂરકો છે એના જેવું કરવાનો હતો. એ બધાએ કહ્યું છે, મને ખબર છે બધાએ સરસ રીતે કહ્યું છે. ચાલો તો એના પછી આપણે પાના નંબર 8 ઉપર ભણશું. તો પાના નંબર 8 ઉપર શું આપ્યું છે તો કે એક કેરળની ઝાડી આવી છે એની અંદર શું તો કે પુસ્તકાલયની ઇમારત આપી છે અને એ દિવાલોમાં શું તો કે ત્રિકોણ, એટલે કે ત્રિકોણ એટલે શું તો કે જેને ત્રણ ખૂણા હોય એને શું તો કે આપણે ત્રિકોણ છે કહી શકીએ. તો અહીંયા જો સરસ મજાની જુદી જુદી ડિઝાઇન આપી છે અને એમાં શું તો કે ધારનો ત્રિકોણ બનાવે ને એ રીતે શું તો કે અહીંયા જો આ એક આકૃતિ દેખાય છે એની અંદર તમને ઈંટો છે એવી રીતે ગોઠવવામાં આવી છે એનો આકાર કેવો થાય તો કે ત્રિકોણ આકાર છે એ થાય છે, બરાબર. ત્યારબાદ તો એમ કહે છે કે આવી જ રીતે તમે આ જે ત્રિકોણ આકારની ડિઝાઇન છે આપણે ક્યાંય જાય તો તમે જોઈ છે તો કે હા, આપણે ક્યાંય મંદિરે જઈએ પછી આપણા ઘરે સરસ મજાના ફૂલછોડ હોય તો ત્યાં ખામણામાં પણ શું આપણે કરીએ છીએ તો કેવી રીતના ઈંટો ગોઠવવી કે તેનાથી શું તો કે ત્રિકોણ આકાર છે એ પડે. પછી તો કે મંદિરમાં જાય તો મંદિરે પણ આ રીતની છે શું તો કે ડિઝાઇન છે ઈંટોની ગોઠવેલી હોય છે, બરાબર. એના પછી એક કમાન બતાવ્યું છે તો એમ કહે છે કે આ ફૈઝાબાદની શાળાનું છે તો કે હા. તો એમ કહે છે કે હવે આજુબાજુમાં આપણે કોઈ એવી ઇમારત હોય કે જેની અંદર તમે કમાન જોયું હોય તો તમારે તેની નોંધ છે લેવાની છે. પછી એમ કહે છે કે જો ઈંટોથી સરસ મજાનું શું આપ્યું છે તો કે અહીંયા છે ફૂલ આપ્યું છે. જો દરેક એક એવી રીતનો સરસ મજાનો બનાવેલો છે આમાં શું તો કે ઈંટોથી કેટલી બધી આ ફૂલની અંદર પછી તમારે એમ જોવાનું છે કે એક ઈંટ છે બે ઈંટ છે તો કે ના, આની અંદર હજારોમાં લાખમાં પણ શું તો કે ઈંટો છે પુષ્કળ પ્રમાણમાં આપેલી હોય છે. એના પછી છે ખાસ પ્રકારની કમાન આપેલી છે તો એની અંદર પણ શું તો કે જો ઈંટોનો ઉપયોગ કરી અને શું તો કે જુદી જુદી છે ડિઝાઇન બનાવેલી છે. તો અને નીચે પ્રશ્ન આપ્યો છે કે શું તમારી બારીની જાળી સુંદર નથી, આ પાતળી ઈંટમાંથી બનાવેલી છે. તો એમ કહે છે કે આ પાતળી ઈંટો જોઈ લો અને આજુબાજુમાં તમારે જોવાનું. તો તમને યાદ હશે કે આપણે અહીંયા જૂનાગઢની અંદર ઉપરકોટ જાય તો ત્યાં પણ શું તો કે ઘણી એવી ઐતિહાસિક ઇમારતો આપેલી જેમાં ઈંટોનો પણ ઉપયોગ થયો હોય છે. પાતળી ઇમારતો પાતળી જે ઈંટ હોય છે એનાથી શું તો કે બનાવેલું હોય છે. એટલા માટે શું કોઈ ઇમારત છે પછી અહીંયા આપણે મકબરો છે પછી તો કે એવી જુદી જુદી જગ્યાએ જઈ અને શું તો કે આવી ઈંટોની આપણે ઘણી બધી છે ડિઝાઇન છે જોવા મળે છે. અને એ યાદ રાખવાનું એ કોઈ એક ઈંટથી બનતી નથી, એની અંદર આપણે સ્થાન કિંમતમાં જોયું કે એકમ દશક સો હજાર 10,000 અને લાખ તો આમાં ઘણી બધી ઈંટો છે એનો ઉપયોગ કરી અને શું તો કે ઇમારત છે બનાવવામાં આવી હોય છે. પછી જોજો અહીંયા પાના નંબર 10 ઉપર તમને શું આપ્યું છે તો કે ઘણી બધી ઈંટો આપી છે. તો એની અંદર તમે જોયું હતું કે આ આમાં એમ છે કે આમાંથી કોઈ ઈંટ છે એ ધાર અને વળાંકવાળી છે તો એ તમારે જોવાનું છે. તો એની અંદર ધારવાળી એટલે કે ઉપરની ધાર હોય એ જોવાની છે અને વળાંકવાળી એટલે કે કોઈ ઈંટ છે તો કે પહેલી અને બીજી એ બે ઈંટ છે કેવી છે તો કે ધાર અને વળાંકવાળી છે. પછી એમ કે છે સૌથી મોટી ઈંટ કેટલી બાજુ તમને દેખાય છે તો એમાં આવશે 3 નંબરની અને શું કોઈ ઈંટ એવી છે જેને 6થી વધારે બાજુ હોય તો કે હા 3 નંબરની ઈંટોમાં ઘણી બધી દેખાય છે એટલે શું તો કે એને 6થી વધારે બાજુ હોઈ શકે. હવે તમને એમ કહે છે કે ઈંટનું માપ શોધવાનું છે. બાકી તો મેં તમને ઈંટ બતાવી દીધી, તમને યાદ છે? હા, યાદ આવી ગયું ને. અને મેં કીધું હતું કે જો તમારે ત્યાં આજુબાજુમાં ઈંટ હોય તો એ લેવાની પછી એક સ્કેલ લેવાની મોટી અને
અને પછી શું તો કે એને માપવાનું તો ઈટ લઈ અને ઈટને માપી લે તો તેની લંબાઈ તો તેની લંબાઈ માપશું ને તો કેટલા સેન્ટીમીટર થશે હા 22 સેન્ટીમીટર તેની લંબાઈ છે થશે તો ઈટનું માપ તો ઈટને લંબાઈ માપતા કેટલા સેન્ટીમીટર થશે તો કે 22 સેન્ટીમીટર दीवाल है धारो कि आ
છે તો આમાં કેટલી કેટલી ઈટ સમાન છે તો કે એક આ બે આ ત્રણ અને આ ચાર ઈટ સમાન છે બરાબર સમજ્યા તમે શું તો કે 1 મીટર દીવાલ આ એક દીવાલ છે અને આ 1 મીટરની દીવાલ છે એમાં કેટલી ઈટ સમાન છે તો કે 4 ઈટ છે સમાન છે બરાબર તો 3 મીટરની દીવાલમાં કુલ કેટલી ઈટ સમાન તો આપણે 3 મીટર તો 1 મીટર પછી અહીંયા નીચે શું તો કે આ બી આ બીજી દીવાલમાં 4 અને આ ત્રીજી બરાબર 6 મીટર દેખાય છે આ 3 મીટરની દીવાલ છે એમાં 1 મીટરમાં 4 સમાન તો આની 3 મીટર દીવાલમાં કુલ કેટલી સમાન તો 1 મીટરમાં 4 તો બીજી છે બીજી મીટર બીજા મીટરની દીવાલ છે એમાં પણ 4 અને ત્રીજા મીટર 3 મીટર જે દીવાલ છે એમાં પણ 4 તો 4 + 4 + 4 તો અહીંયા શું થશે તો કે સરળ 4 + 4 + 4 તો કુલ કેટલી ઈટ સમાન છે તો કે 12 ઈટ છે 4 × 4 = 8 × 4 = 12 એટલે કુલ 12 ઈટ છે શું થશે તો કે 3 મીટર દીવાલની અંદર કુલ 12 ઈટ છે સમાય છે બરાબર ત્યારબાદ બીજો દાખલો એક દીવાલ બનાવવા માટે 250 ઈટ જોઈએ તો ચાર દીવાલ બનાવવા માટે કેટલી ઈટો જોઈએ જો એક દીવાલ આપી છે ધારો કે તમારે આજુબાજુમાં હોય ત્યાં એક દીવાલ છે એનું અનુમાન કરવાનું કે એક દીવાલ છે ને બનાવવા માટે કેટલી ઈટો જોશે તો કે 250 બરાબર તો આવી ચાર દીવાલ તો 1, 2, 3 અને આપણી પાછળ 4 તો એક દીવાલમાં 250 આવી બીજી દીવાલમાં પણ 250 આવી ત્રીજી દીવાલમાં પણ 250 આવી અને ચોથી દીવાલમાં પણ 250 આવી તો 250 છે એ એક દીવાલમાં જોઈએ તો આવી ચાર દીવાલ બનાવવા માટે કેટલી ઈટો જોશે તો અહીંયા 250 ને છે એ શું તો કે 4 વડે ગુણાકાર થયો છે તો 250 ગુણ્યા 4 કરીએ એટલે કેટલી તો કે 1000 ઈટ જોઈએ આપણે પાસે જ્યારે 1000 ઈટ હોય ત્યારે આપણે શું કરીએ તો કે ચાર દીવાલ છે ઊભી કરી શકીએ બરાબર તેના પછી છે ત્રીજો દાખલો રો એક ફેરામાં 3000 ઈટો લઈ જાય છે તો 3 ફેરામાં કુલ કેટલી ઈટો થશે અને કુલ કેટલા ફેરા થશે જો એક ટ્રક છે તમે બધા એક ટ્રક જોયો છે હા તો એ ટ્રક છે એ શું તો કે 3000 ઈટો લઈને જાય છે એ ટ્રકની અંદર કુલ કે તો કે કુલ 3000 ઈટો છે એ સમાન લઈ જાય છે એવા 3 ફેરા કરશે એકવાર 3000 લઈ જશે વળી પાછો આવશે વળી પાછા 3000 લઈ જશે વળી પાછો આવશે વળી પાછા 3000 ઈટો લઈને જશે પાછો આવશે એટલે 3000 + 3000 + 3000 તો કુલ કેટલી ઈટો થશે તો કે કુલ 9000 ઈટો છે એ થશે કુલ એ કેટલી ઈટો લઈ જશે તો કે 3 ફેરામાં 1 ફેરામાં 3000 તો 3 ફેરામાં એ કેટલી ઈટો થશે તો કે 9000 ઈટો છે થશે અને એના કેટલા ફેરા કરવા પડશે 9000 ઈટો માટે તો કે હા એક ફેરામાં 3000 લઈ જાય છે તો 9000 ઈટો માટે 3 ફેરા છે કરવા પડશે બરાબર સમજાવો દરેકને હા પછી છે લીકા બાદની નવી 500 ઈટોના કેટલા રૂપિયા ચૂકવ્યા હશે તો એમ કે છે કે તમારું જે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકની અંદર તમારે લોકોને આ પાઠ્યપુસ્તક આપ્યું છે એ પાઠ્યપુસ્તકની અંદર તમારે જો અહીં કોષ્ટક આપ્યું છે એમાં છે એ છે કે મૌખિક ગણો પણ આની અંદર શું કહે છે કે ભજન છે એ શું કરે છે તો કે ઈટો ખરીદવા ગયો છે બરાબર તો એ શું કરે છે તો કે જ્યાં 1000 લેખે ઈટના ભાવ આપેલા હતા અને વિવિધ પ્રકારની ઈટો છે એ શું તો કે અલગ અલગ ભાવે હતી એમાં એક કોષ્ટક આપ્યું છે તો કે એમાં જૂની ઈટો હતી એના શું તો કે 1200 હતા 1000 ઈંટના ₹1200 પછી ઈંટાપુરની નવી ઈંટો હતી એમાં શું હતા તો કે ₹1800 1000 ઈંટના અને મિરિકાબાદની જે નવી ઈંટ હતી એમાં શું હતું તો કે ₹2000 1000 ઈંટના તો અહીંયા કહે છે કે મિરિકાબાદની નવી ઈંટો છે શું તો કે ₹2000 છે એ કેટલા કેટલી ઈંટના હતા તો કે 1000 ઈંટના તો અહીંયા તો એ માત્ર એક 500 ઈટ જ ખરીદે છે કેટલી ઈટો ખરીદે છે તો કે 500 ઈટ જ ખરીદે છે તો એને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે કેટલા ચૂકવ્યા હશે હા જો એને 1000 રૂપિયા છે કેટલા તો કે 500 ના
હશે, જ્યારે 1000 ઈંટો લે છે ત્યારે એ કેટલા ખરીદે છે? તો કે 2000 રૂપિયા. તો 500 માં કેટલા ચૂકવ્યા હશે? તો કે 1000 રૂપિયા ચૂકવ્યા હશે, બરાબર. અને છેલ્લો એક દાખલો છે કે એક ટ્રકમાં 4500 અને બીજા ટ્રકમાં 1500, 1000 ને 500 ઈંટ સમાય તો કુલ કેટલી ઈંટ થાય? જો આપણે ત્રીજા ધોરણની અંદર પણ ભણતા, મેં કીધું જોશું.